તો વાત હતી શક્તિની, હવે વાત કરીએ રઝિયાની. રઝિયા જેની ઉંમર 7 વર્ષ છે, આ 7 વર્ષીય રઝિયા પણ અશ્વ શોમાં જીતનો ખિતાબ પોતાના નામે કરવામાં પાછળ નથી. સતત 6 વર્ષથી વિજેતા રહેલી રઝિયાની સાર સંભાળ આશિષ અમીન ખૂબ જ કાળજીથી કરી રહ્યા છે. પાણી હોય કે રેત, રઝિયા માટે તો હંમેશા રેસનું મેદાન જ છે. ખાસ વાત તો એ છે, રઝિયા પોતાના માલિક સિવાય કોઈને પણ સવારી કરવા દેતી નથી. એટલે જ તોતે તેના માલિકની ચહિતી છે. આ અશ્વને જે તાલીમ મળી છે તે ખુદ આશિષ અમીન આપી રહ્યા છે. તાલીમની વાત કરીએ તો ઘણા વર્ષો સુધી તો હું જાતે જ તાલીમ આપતો હતો. મારા ઘોડાઓ મારે અહીંયા આગળ ઉછેરતો અને તાલીમ આપવાનો બી મને બહુ શોખ હતો. માત્ર તાલીમ આપવાનો નહીં, એની ડે ટુ ડે દેખરેખ રાખવાનો, એને સવારના પહોરમાં નવડાવવાનો, એને બ્રશ ખરરો એની માલિશ કરવાનો, એના પગ સાફ કરવાનો. એટલે નાનપણથી જ આ તાલીમ ઘોડાઓ સાથે રહી અને ઘોડાઓ સાથે મનમેળ કરી અને ઘોડાઓ કઈ રીતે આપણા પ્રતિક્રિયાઓને સામે પ્રતિક્રિયા આપે છે એ બે મેં બહુ નજીકથી જોયું છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી કામકાજ મેં વ્યસ્ત હોવાના કારણે હું અહીંયા આગળ મારા ફાર્મ ઉપર ઘણો સ્ટાફ રાખું છું. નવા અશ્વ જવાન થાય એને તાલીમ આપવાનું થાય ત્યારે બહારથી પ્રોફેશનલ ટ્રેનરો બી બોલાવું છું, ખાસ કરીને રાજસ્થાનથી, અને ઘણી કિંમત ચૂકવીને પણ હું બને ત્યાં સુધી મારા અશ્વોને સારામાં સારી તાલીમ આપું છું. ઘોડાઓનો ખોરાક તમને કહું તો માનવ ખોરાક સાથે ખરો મેળજોળવાળો ખોરાક છે. ગાય ભેંસ હોય તો એને ગમે તે ચારો નાખી દો તો બી એ એનો સ્વનિર્ભર થઈ શકતી હોય છે, એનું જાતે એનું જીવી જાણી શકતી હોય છે. પણ અશ્વો જે છે, અશ્વોને વિવિધ પ્રકારનો ખોરાક જોઈએ. અશ્વોને લીલો છે તે ચારો જોઈએ, સૂકો ચારો જોઈએ, અનાજ જોઈએ, તદુપરાંત તલ છે, ગોળ છે, કેલ્શિયમ છે, એવી વિવિધ જેટલી આપણે મોટે ભાગે માનવો જે આહારો લેતા હોય છે એની મેં સદગુણોવાળા તમામ આહારો અમે ઘોડાઓને બી આપતા હોઈએ છીએ. બાય એન્ડ લાર્જ દિવસનો 4-5 કિલો જેટલો દાણ એટલે કે અનાજ આપતા હોઈએ છીએ અને ભરડીને સવાર સાંજ બે ટાઈમમાં વહેંચીને. તદુપરાંત આશરે 20 કિલો જેટલો લીલો ચારો, એમાં મુખ્યત્વે લચકો. લચકાનીમાં એવું કહેવાય છે કે પ્રોટીનનું માત્ર ઘણું પ્રમાણ વધારે હોય છે, અને એટલો ને એટલો જ સૂકો ચારો બી આપતા હોઈએ છીએ. Just to get the time.
જેમ મિત્રો આપણી દુનિયામાં પણ બાળકોની સ્પર્ધા યોજાય છે, તેમ આ અશ્વની દુનિયામાં પણ એક અનોખી સ્પર્ધા યોજાય છે. આ 2 વર્ષીય અગ્નિએ મેદાનમાં પોતાની અગ્નિની જ્વાળાઓ વરસાવી ટ્રોફી પોતાના નામે કરી દીધી હતી. જ્યારે બીજી તરફ 2.5 વર્ષના અગ્નિએ ગત વર્ષે પ્રથમવાર અશ્વ શોમાં ભાગ લીધો હતો. આ 2.5 વર્ષીય અગ્નિએ મેદાનમાં અગ્ન જ્વાળાઓ વરસાવી અન્ય અશ્વોને બેક ટુ પેવેલિયન કરી દીધા હતા. રાજસ્થાનના પુષ્કરમાં યોજાતા અશ્વ શોમાં પણ આ 3 અશ્વો વિજેતા થતા આવ્યા છે. અગ્નિ હજુ આ પહેલો શો હતો એનો, હજુ એની 2.5 વર્ષની ઉંમર આવતા મહિને પૂરી થશે. ગયા વર્ષે ધોલેરા જ્યારે શો હતો ત્યારે એની ઉંમર 2 વર્ષ માણ હતી. પણ કોલ્ટ્સ એટલે કે વછેરાઓની જે સ્પર્ધાની મેં એ ગુજરાત ખાતે ફર્સ્ટ આવ્યો. તદુપરાંત ઝેના કરીને મારી બીજી એક ઘોડી છે, એ બી છે તે વછેરી કેટેગરીની મેં ફર્સ્ટ આવી. સુલતાન કરીને એક વછેરો છે, એ બી અગેન સેકન્ડ આવ્યો. એટલે આવા જ્યારે આપણા ઘોડાઓ ઇનામ જીતીને લાવે ત્યારે આપણને ખરેખર થાય કે ભલે થોડી તકલીફ પડે, ભલે થોડું વેઠવું પડે, પણ આપણો શોખ યોગ્ય છે. ઇવન કસરત રાઇડિંગની મેં જે એક્સરસાઇઝ મળે છે અને જે સેલ્ફ કોન્ફિડન્સ મળે છે, એ કોન્ફિડન્સ મારી દ્રષ્ટિએ બીજી કોઈ એક્સરસાઇઝની મેં મળતો નથી. એટલે રાઇડિંગ માટે બી એક્સરસાઇઝ માટે બી ઘોડાઓ રાખવા અત્યંત જરૂરી અને આ શોખ વધુમાં વધુ વધે એવી મારી લાગણી છે. હિન્દુસ્તાન ખાતે મોટામાં મોટો અશ્વમેળો પુષ્કર ખાતે થાય છે. રાજસ્થાનમાં એવો જ એક રાજસ્થાનની મેં બાલોતરા ખાતે એક મોટો મેળો થાય છે. પંજાબમાં 2-3 જગ્યાએ ખાસ કરીને મુકસરમાં છે તે મેળો થાય છે. મહારાષ્ટ્રમાં થાય છે, ઉત્તર પ્રદેશમાં થાય છે. આ મેળાઓ પ્રાચીન કાળમાં મોટેભાગે ઘોડાઓની લેવેચ માટે ગોઠવાતા હતા અને વધતા સમાજ બી એકબીજાને અંદર એકબીજા સાથે મળે ઓળખે એના માટે રાજાઓ મારફતે આયોજન થતું હતું. એ પરંપરા આજે પણ ચાલુ છે, પણ આજે મુખ્યત્વે ઘોડાઓની વેચવાલી અને અગેન ત્યાં આગળ બી શોઝ થતા હોય છે. ગુજરાતમાં તાજેતરમાં છેલ્લા 5-7 વર્ષથી જ હરીફાઈઓ કમનસીબે યોજાય છે. એમાં મુખ્યત્વે સરકારનું બી યોગદાન ઘણું ઓછું રહે છે, એટલે પ્રાઇવેટ અશ્વપ્રેમીઓ જ જાતે આવા શોઝનું આયોજન કરતા હોય છે. મોટેભાગે આવા શોઝ શિયાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર જાન્યુઆરીના મહિનામાં થતા હોય છે. ગત વર્ષે ધોલેરા ખાતે એક શો થયો હતો, એના આગલા વર્ષે આણંદ ખાતે એક છે તે શો થયો હતો, ચરોતર હોર્સ સોસાયટીએ કર્યો હતો. એની પહેલાં આપણે અમદાવાદ ખાતે સોલા વિદ્યાપીઠની મેં એક શો થયો હતો. પણ મોટેભાગેના શોઝ પ્રાઇવેટ સંસ્થાઓ મારફતે અથવા તો અશ્વપ્રેમીઓ મારફતે જ યોજવામાં આવતા હોય છે. ઘોડાઓનો માવજત અને સારી રીતે રાખવા હોય તો ખરેખર થોડું મોંઘું પડે છે, પરંતુ ઘોડાઓ જ્યારે આવા અશ્વ શોની મેં વિજેતા બનીને ઇનામો લઈને આવે ત્યારે ખર્ચ બધો જ ભૂલી જવાય છે. જોઈને દર્શક મિત્રો, આજે તમને મેં ઘરે બેઠા ઘોડેસવારી કરાવીને આશા છે આ અશ્વની દુનિયામાં તમને ફરવાની ખૂબ જ મજા પડી હશે. તો મિત્રો, આવા જ એક નવા વિષય સાથે હું તમારી સમક્ષ ફરી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.